नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ कुलदीप बोरीसागर। तो आज आपणे धोरण 9 विषय संस्कृत अने नो छठो पाठ एटले के सर्वम चारुतरम वसंते, खूब ज मस्त मजानो पाठ। अने आ ऋतुने लईने सर्वम एटले के बधुं, चारुतरम एटले खूब ज सुंदर मजानो, वसंत एटले वसंत ऋतुमां लागे छे, बराबर। એટલે આપણને જે જોઈ વસંત ઋતુમાં ખૂબ જ મસ્ત, કારણ કે વૃક્ષને જોઈ તો વૃક્ષ મસ્ત મજાના લીલાછમ હોય, તો આ બધું આપણને મસ્ત મજાનું પ્રકૃતિનું વર્ણન કરે છે। તો મસ્ત મજાનો પાઠ આ ઋતુને લઈને, બરાબર। તો જોઈએ, મહાકવિ કાલિદાસ સંસ્કૃતના અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે। આપ બધા જાણો છો કે સંસ્કૃતના અને આખા વિશ્વના સારી રીતે પ્રસિદ્ધ એવા કવિ છે। તેમણે કુલ 7 કૃતિઓ રચી છે, બરાબર ને। એની 7 કૃતિ છે, જેમાં માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વંશીયમ, અભિજ્ઞાન શાકુંતલમ, આ 3 નાટકો છે, બરાબર। માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વંશીયમ અને અભિજ્ઞાન શાકુંતલમ, આ 3 નાટકો છે, બરાબર। રઘુવંશ અને કુમાર સંભવ, આ મહાકાવ્યો છે, બરાબર। અને ઋતુ સંહાર અને મેઘદૂત, એ 2 ખંડ કાવ્યોમાં સમાવેશ થાય છે, બરાબર। મહારાજા વિક્રમાદિત્યની રાજસભાના 9 રત્નોમાં કાલિદાસ પણ એક હતા એવી માન્યતા છે, કે વિક્રમાદિત્યની જે રાજસભા હતી અને એમાં 9 રત્નો હતા, એમાં એક કાલિદાસનો પણ સમાવેશ થતો હતો એવી માન્યતા છે। આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ વિક્રમની 1 શતાબ્દી એટલે કે આજથી લગભગ 2000 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે। એટલે કે કાલિદાસનો જે કાળ છે તે 2000 વર્ષ પહેલાં માનવામાં આવે છે, બરાબર, એટલે કે 1 સદીમાં। આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધ પામ્યા છે, બરાબર। મહાકવિ કાલિદાસની ઉપમા અને એની પ્રકૃતિનું વર્ણન એવું કોઈ ન કરી શકે, એટલે એના લીધે સુપ્રસિદ્ધ થયા છે। એક બાજુ અભિજ્ઞાન શાકુંતલ નાટકમાં તેમણે પ્રકૃતિગત અનેક પદાર્થોને પાત્ર બનાવ્યા છે, બરાબર। તો અભિજ્ઞાન શાકુંતલમ તમે આ નવલકથા અથવા નાટક, બરાબર, આ નાટક છે તો એને તમે વાંચ્યું હોય, તેમાં જે પ્રકૃતિનું વર્ણન થયું છે અદ્ભુત વર્ણન છે, બરાબર, અને પાત્રો બનાવ્યા છે એમાં। તો બીજી બાજુ મેઘદૂત અને ઋતુ સંહારમાં આ બે હુક બેન મૂન પ્રકૃતિ વર્ણન કર્યું છે, એટલે કે ઋતુ સંહારમાં મેઘદૂત અને ઋતુ સંહારમાં ખૂબ જ પ્રકૃતિનું વર્ણન કરે છે। મેઘદૂતમાં તો મેઘને જેનો દૂત બનાવે છે, બરાબર, એટલે કે વરસાદને જેનો દૂત બનાવે છે, ને એ મસ્ત મજાનું વર્ણન કર્યું છે કે આશા દ્રશ્ય પ્રસંગ દિવસે મેઘમાં કૃષ્ણ। પ્રસ્તુત પાઠમાં ઋતુ સંહારમાંથી વસંતનું વર્ણન કરનારા 5 પદ્યોનો અભ્યાસ કરીશું, બરાબર। આ પાઠ કેમાંથી લેવામાં આવ્યો છે, એટલે ટૂંકમાં આ શ્લોકો છે એ ક્યાંથી લેવામાં આવ્યા છે, ઋતુ સંહારમાંથી, બરાબર। આમાંથી આપણે કોઈ વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે એ વાત શીખવાની સાથે સાથે તત્પુરુષ સમાસના કેટલાક પ્રયોગોનો પણ અભ્યાસ કરવાનો, લામાંથી કોઈ પણ વસ્તુનું કઈ રીતે વર્ણન કરવું આપણે, બરાબર, કે આમાંથી આપણે શીખવાનું છે, ને આમાં અમુક તત્પુરુષ સમાસના સમાસ છે તો એ પણ આપણે શીખવાના છે, ઓકે। તો પહેલો શ્લોક છે, દ્રુમાઃ સ પુષ્પાઃ સલિલમ સ પદ્મમ, સ્ત્રિયઃ સ કામા પવન સુગંધિ, સુખા પ્રદોષા દિવસાશ્ચ રમ્યા સર્વં પ્રિય ચારુતરમ વસંત। અદ્ભુત શ્લોક, દ્રુમાઃ સ પુષ્પા, પેલા તો સર્વમ એટલે બધું, પ્રિય એટલે કે હે પ્રિય, એની પ્રિયતમા છે, હે પ્રિય સર્વમ એટલે બધું, ચારુતરમ એટલે ખૂબ જ સુંદર લાગે છે, મજાનું લાગે છે, કેમાં, વસંતમાં, આ બધું વસંતમાં ખૂબ જ મજાનું લાગે છે, શું, દ્રુમાઃ સ પુષ્પા, તો દ્રુમાઃ એટલે કે વૃક્ષો અને સ પુષ્પા એટલે પુષ્પવાળા,
વૃક્ષો હોય, પુષ્પો વાળા હોય, ખાલી ઇમેજિંગ કરજો. બરાબર, તમારી આંખની સામે ચિત્ર લઈ આવજો. વૃક્ષો હોય, ફૂલો વાળા હોય. સલિલમ સપદમમ, સલિલમ એટલે પાણી, સપદમમ એટલે કે કમળવાળું હોય, પાણી હોય કમળવાળું હોય. સ્ત્રિયઃ સકામા, સ્ત્રિયઃ એટલે સ્ત્રીઓ, સકામા એટલે કામવાળી હોય, સ્ત્રીઓ કામવાળી હોય. પવન સુગંધી, પવન એટલે કે પવન, સુગંધી એટલે સુગંધવાળો હોય, પવન આવતો હોય સુગંધવાળો હોય. સુખા પ્રદોષા, તો આ પ્રદોષકાળ હોય, પ્રદોષકાળ એટલે રાત્રિ શરૂ નહીં, શરૂ ન થઈ હોય એટલે કે રાત્રિ શરૂ થવાનો ટાઈમ હોય, એટલે કે લગભગ 7 થી 8 વાગ્યા હોય. બરાબર, તે સુખા એટલે સુખ હોય, સુખમય હોય. બરાબર, એ સમય. ને દિવસાશ્ચરમ્ય, દિવસાહા પ્લસ ચ, બરાબર સંધિ છે. દિવસાહા એટલે દિવસ છે અથવા દિવસો છે. તે રમ્યા એટલે રમ્ય હોય, ખૂબ જ દિવસ હોય, સુંદર મજાનો હોય. તો આ બધું હે પ્રિય, વસંતમાં ખૂબ જ મજાનું, ખૂબ જ સુંદર લાગે છે. બરાબર, આખા શ્લોકનો અર્થ કહી દઉં. વૃક્ષો પુષ્પોવાળા હોય, પાણી કમળવાળું હોય, સ્ત્રીઓ કામવાળી હોય, પવન સુગંધી હોય, રાત્રિને શરૂ થવાનો ટાઈમ હોય તે સુખમય હોય, દિવસ આખો મસ્ત મજાનો રમ્ય સુંદર હોય. તો આ બધું હે પ્રિય, આ બધું વસંત ઋતુમાં ખૂબ જ મજાનું, ખૂબ જ સુંદર લાગે છે. બરાબર, પછી કહે છે કે વાપી જલાનામ મણિમેખલાનામ શશાંક બાસમ પ્રમદા જનાનામ આમ્રદ્રુમાણમ કુસુમાતનાનામ દદાતિ સૌભાગ્યમયમ વસંતઃ. તો છેલ્લી લીટીનો પહેલાં જોઈ, દદાતિ એટલે આપે છે, સૌભાગ્યમ એટલે સૌભાગ્ય, અયમ એટલે આ, વસંત એટલે વસંત. તો આ વસંત ઋતુ આ બધાને સૌભાગ્ય આપે છે, અથવા આ બધું વસંત ઋતુને સૌભાગ્ય આપે છે, જે કહીએ. બરાબર, એક તો વસંત ઋતુ આ બધાને સૌભાગ્ય, અહીંયા અર્થ પ્રમાણે જોઈએ તો વસંત ઋતુ આ બધાને સૌભાગ્ય આપે છે. શું? વાપી જલાના, વાપી એટલે વાવડી, વાવડી એટલે કૂવા. બરાબર, વાવ કહીએ તે. તો વાવડીવા જે વાવડીઓમાંનું જે પાણીનું, બરાબર બરાબર, ટૂંકમાં પાણીને, વાવડીના પાણીને. પછી મણિમેખલાના, મણિ એટલે મણીવાળા કંદોરા. બરાબર, જે સ્ત્રીઓ પહેરે મણીવાળા કંદોરા, જે કમરે હોય એ. શશાંક ભાષા, તો ચંદ્ર જેવી કાંતિવાળી. શશાંક ભાષા એટલે ચંદ્ર જેવી કાંતિવાળી. પ્રમદા જનાનામ, પ્રમદા એટલે સ્ત્રીઓ. બરાબર, સ્ત્રીઓ અને એ લોકોનું. અને કુસુમા, કુસુમ આમ્રદ્રુમાણામ, તો આમ્રદ્રુમાણામ એટલે કેરીઓના વૃક્ષનું, વૃક્ષમાં જે કુસુમાતનાનામ એટલે કે જે મોરથી આનંદ થઈ ગયા છે, એટલે કે ઢળી ગયા છે. બરાબર, તો શું શું સૌભાગ્ય આપે છે? વાવડીઓના પાણીનું, કંદોરા જે મણીવાળા કંદોરા છે એનું, પછી ચંદ્ર જેવી કાંતિવાળી જે સ્ત્રીઓ છે એનું, અને જે કેરીના વૃક્ષો છે એ મોરથી ઢળી ગયા છે. તો આ બધું વસંત છે એ આને સૌભાગ્ય આપે છે. બરાબર, એનું સૌભાગ્ય આપે છે, તો પ્રકૃતિનું એ સુંદર મજાની. બરાબર, એટલે કે એ મસ્ત મજાની ખીલી છે, તો એની બ્યુટી કહીએ એક રીતે, તો એને મસ્ત મજાનું સૌભાગ્ય આપે છે. બરાબર, તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી જ રાખીશું. સૌનો આભાર, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.